વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન આવનારી એકમ કસોટી જે ડિસેમ્બર માસમાં 21 તારીખના રોજ લેવાનારી છે, એના માટે તમારો જે પ્રકરણ નંબર 11 એમાંથી પણ તમારા પ્રશ્નો નીકળશે એકમ કસોટી માટે. તો આ પ્રશ્નો તમને કેવા પૂછાઈ શકે છે, તો એનો આધાર તમારે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ ઉપર તમારે વધારે ફોકસ રાખવાનો રહે છે. કેમ કે ઘણીવાર એકમ કસોટીમાં સ્વાધ્યાયના પ્રશ્નો જેવો હોય છે એના જ આધારે તમને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. તો આ વિડીયોની અંદર તમને પ્રકરણ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયનું આપેલું છે. તો આ વિડીયોને અંત સુધી જોજો. આની પહેલાં પણ આપણે પ્રકરણ નંબર 4 અને 5 જે પણ એકમ કસોટીમાં તમને પૂછાશે ચેપ્ટર, તો એના પણ વિડીયો મૂકેલા છે. જો ન જોયા હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે. તો સૌ પ્રથમ તમને આખું સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, પણ આગળ આપણને જવાબો પણ હું તમને બતાવું છું. તો જવાબો અહીંયાથી હું સ્ક્રોલ કરતો જાઉં છું, તમારે જે જે જવાબોની જરૂર પડે વાંચવા માટે લખવા માટે, તો એ જવાબોને તમારે સ્ક્રીનશોટ પાડી અને પછી તમારે લખી લેવાના છે. તો વિભાગ એના પ્રશ્નો 6 હતા. વિભાગ બીમાં ઘણા બધા પ્રશ્નો છે, તમે જોઈ શકો છો કે વિભાગ બીની અંદર કેવા કેવા પ્રશ્નો આપેલા છે. અને એકમ કસોટીના આપણે બે પેપર પણ મૂકીશું આઈએમપી, જે તમારી એકમ કસોટીમાં સંભવિત હોઈ શકે છે પ્રશ્નો, આઈએમપી હોઈ શકે છે. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુની બેલ આઇકોનને પ્રેસ કરજો. અને એકમ કસોટી માટે તમને 4 ચેપ્ટર પૂછાશે, પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 11 અને પ્રકરણ નંબર 16. આ 4 ચેપ્ટરમાંથી તમારે તૈયારી કરવાની રહેશે એકમ કસોટીની. એના સિવાય આપણે ગણિતના પણ મૂકવાના પ્રયત્ન કરીશું, સાથે સાથે વિજ્ઞાન છે એના પણ મૂકીશું. તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, અને જોડાવા માટે તમારે માત્ર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. તો આ હતું તમારું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રકરણ નંબર 11નું. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.